સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પાલનપુર પંથકમાં 300 કરોડનું ફુલેકું ફેરવી છુમંતર થઈ ગયેલા ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે થાપણદારોએ ઉપાડ્યું કાનૂની હથિયાર, પોલીસ દ્વારા ધરપકડના ચક્રો ગતિમાન. ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળાને 88નો અડ્ડો બનાવી દેનાર અસામાજિક તત્વોની હલકટ કુચેષ્ટા. શાળાના વર્ગખંડોના તાળા ઉપર મળ ચોંટાડી દેવાતા ઉશ્કેરાયેલા સ્થાનિક વાલીઓ તેમજ શાળા પરિવારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની કરી માંગ. પાલનપુરમાં 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીના 9 બોર પૈકી 2 બોરની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન. ડીસામાં મહત્વના માર્ગો ઉપર નંખાયેલા સોડિયમ રિફ્લેક્ટર ગણતરીના દિવસોમાં જ ઉખડવા લાગતા કોન્ટ્રાક્ટરની નીતિ સામે સવાલો. ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધમંડળીના સંચાલક મંડળની ચૂંટણીમાં મનમાની આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો. ડીસામાં ભરબપોરે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા ગરમીમાં સેકાયેલા વાહનચાલકોમાં ભારે રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં એક પછી એક ફાઇનાન્સ કંપનીઓના ઉઠામણા થતાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરમાં આવેલી એક ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ પણ દિવાળો ફૂંકતા 500 જેટલા ગ્રાહકોના અંદાજે 3 કરોડ રૂપિયા ડૂબી જતા સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ ગુજરાતી કહેવત બનાસકાંઠા જિલ્લામાં સાર્થક પુરવાર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પિયર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જેન કિસાન અને મનીષા મોટર્સ ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ ઉઠામણું કર્યું છે. પાલનપુરમાં છેલ્લા 7 વર્ષથી આ ફાઇનાન્સ કંપનીની શાખા ચાલુ હતી. આ કંપની દ્વારા અપાતા વધુ વ્યાજ લાલચમાં આવી અસંખ્ય લોકોએ ખાતા ખોલાવી ડિપોઝિટ કરાવી હતી અને રિકરિંગમાં પણ નાણાં જમા કરાવ્યા હતા, પરંતુ 7 વર્ષ બાદ પાકતી મુદતે પૈસા લેવા જતાં કંપનીના સંચાલકોએ ગ્રાહકોને ધક્કા ખવડાવવાનું શરૂ કર્યું હતું અને સતત 1 વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા બાદ અચાનક જ આ કંપનીના સંચાલકો ઓફિસને તાળું મારી ફરાર થઈ જતા ગ્રાહકોએ પાલનપુર પોલીસ મથકે દોડી જઈ ફાઇનાન્સ કંપનીના 10 સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. પિયર્સ કંપની લિમિટેડ કાનપુરની કંપની છે, તે અમે 5 વર્ષથી કામ કરતા હતા. તો 3 વર્ષ સુધી અમને પૈસા કમ્પ્લીટ મળતા હતા, 4થા વર્ષે અમને પૈસા આપવાનું બંધ કર્યું. અમે કામ ચાલુ રાખ્યું, મુદત પૂરી થઈ ગઈ. લોકો અમારા ઘરે વારંવાર આવતા રહે કે આ જમા પૈસા આપો, કાલ આવો. અમે કે 1 મહિને આવશે, 2 મહિને આવશે, 6 મહિને આવશે. 1.5 વર્ષ થઈ ગયું છે પણ અમને પૈસા મળ્યા નથી. લોકો વારંવાર અમારા ઘેર આવે, ધમકી આવે, મને મારવા પણ આવે, અમારી ગાડીઓ લેવા પણ આવે કે તમે ગમે તે કરો, અમે તો તમને જ ઓળખીએ, અમે કંપની નથી ઓળખતા. હા, અમે એજન્ટ છીએ અને અમે લોકોને ગ્રાહક તરીકે બધાના પૈસા લઈ લઈને ખાતા ખોલી ખોલીને ફિક્સ ડિપોઝિટ, રિકેરિંગ એવા બધા ખાતા ખોલ્યા હતા. 3.5 કરોડ છે વસ્તી બધાના, બધા ગ્રાહક લગભગ 500 જણા તો છે, 500 એજન્ટો 500 જેટલા અત્યારે. હા, ફરિયાદ નોંધાવી દીધી છે. હા, હમણાં જ નોંધાવી છે ને ફરિયાદ તો. હા, 15 દિવસ થયા છે પણ અત્યારે તો અમને વસ્તી જીવવા નહીં દેતી. જેમ કે તમે દાડો વગર લોકો આવો, અમને જેવું તેવું ખરાબ બોલો, છોકરોને હવે ગુસ્સા આવે, લોકો વસ્તીને એમ કે દાટા મારવા આવે એવી રીતે કરે તો અમને એ માટે અમે કેસ કરી દીધો. કંપનીમાં 5 વર્ષથી કામ કરતા હતા અને 3 વર્ષ સુધી રેગ્યુલર ચાલ્યું અને પછી 2-3 વર્ષ આવ્યું એટલે એ લોકો અમને આશ્વાસન આપતા હતા, આવશે 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 પૈસા, પણ પબ્લિક અમને જીવવા નથી દેતી. અને પબ્લિક એમ કહેતી હતી કે અમે સાહેબો ના ઓળખીએ, અમે તમને જ ઓળખીએ. અમે એમ કીધું કે અમે ભાઈ આ કંપની ઉપર કેસ કર્યો છો તો હજી પબ્લિક અમે જીવવા નથી દેતી કે ગમે તે કરો, તમારે ઘર બહાર વેચો પણ અમારા પૈસા પૂરા કરો. હવે અમે ક્યાંથી કંપનીમાંથી પૈસા અમને આપતા નથી કે અમે ક્યાંથી લાઈને એમને આપીએ. એટલે હવે અત્યારે કલેક્ટર સાહેબને આપ્યું છે, બડગુજર સાહેબને આપ્યું છે લેખિત અને વકીલ દ્વારા અમે બધું કરાવ્યું છે અને અત્યારે એ લોકોનું છાપામાં આવી ગયું છે એટલે હવે એના ઉપર કાર્યવાહી થશે. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ આ નાણાકીય છેતરપિંડીના મામલે ઊંડી તપાસ હાથ ધરી છે. હવે આપણા જે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર છે પાલનપુરનો, એ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2010ની અંદર એક
અલોક કૃષ્ણકાંત ત્રિપાઠી નામની વ્યક્તિ અને બીજા અન્ય 3-4 માણસોએ આપણી જે સરકારી વસાહત છે ત્યાં એની સામે એક ઓફિસની સ્થાપના 2010માં કરેલી અને ધીમે ધીમે લોકોએ લોકો સુધી પહોંચી અને આ કંપનીમાં વધારે વધારે રોકાણ કરવા માટે લાલચો આપેલી અને એવી વાતો કરેલી કે આ તમારા પૈસા છે એ અમે પ્લોટિંગમાં રોકશું અને એ જે પ્લોટિંગના ભાવ વધશે એ પ્રમાણે તમને આનું ઇન્ટરેસ્ટ પણ મળશે અને છેલ્લે આ રકમ પાકશે ત્યારે તમને પ્લોટ પણ તમને આપી દેવામાં આવશે એવી જાહેરાતો કરી અને લગભગ 2010થી 2016ના સમયગાળામાં 101 કસ્ટમરને આ રીતે પોતાના પેલામાં લઈ અને પૈસા કલેક્ટ કરેલા છે. અંદાજિત 3-1 કરોડ જેવી રકમ થાય છે. 2016ના વર્ષમાં જ્યારે ઉઘરાણી વધવામાં આવી ત્યારે 2016ની અંદર આ લોકો દુકાન બંધ કરી અને જતા રહ્યા છે. અત્યારે એના જે એજન્ટો છે એ પણ આ બાબતે ફરિયાદમાં સામેલ છે, પરંતુ એના જે સિનિયર એજન્ટો છે એમ મળી અને કુલ 10 વ્યક્તિઓ સામે આ ફરિયાદ કરી છે. તો આ માધ્યમથી અમે એ પણ એક આગ્રહ રાખીએ છીએ કે આ કંપનીના જે કોઈ પૈસા રોક્યા હોય અને જે કોઈને ફરિયાદના અનુસંધાને કોઈ કમ્પ્લેન હોય કે જેના પૈસા રોકાણા હોય તો એ પણ પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનના સંપર્ક કરી અને પોતાનું નિવેદન નોંધાવી શકે, જેથી કરીને એ ફરિયાદના ભાગરૂપે એક સબળ પુરાવાના ભાગરૂપે મેક્ઝિમમ કાર્યવાહી થઈ શકે અને આવા લોકોને વધુમાં વધુ સજા થાય એવી આપણે તપાસના કાર્યના ભાગરૂપે કામ કરીશું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં 5 જેટલી ક્રેડિટ સોસાયટીઓ અને ફાઇનાન્સ કંપનીઓ ઉઠી જતાં લોકોના કરોડો રૂપિયા ફસાયા છે. આવી ઘટનાઓ અવારનવાર બહાર આવે છે ત્યારે વધુ વ્યાજ અને લોભામણી જાહેરાતોની લાલચમાં આવી જતા લોકો આવી ફાઇનાન્સ કંપનીઓની પૂરી તપાસ કર્યા બાદ જ આર્થિક વ્યવહાર કરે તે ઇચ્છનીય છે. બનાસકાંઠામાં ઉપરાઉપરી 2 વર્ષ દરમિયાન સર્જાયેલી પૂર હોનારતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, જેથી સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાઈ હતી, પરંતુ પાક વીમાના નાણાં હજુ કોઈ ખેડૂતોને ચૂકવાયા ન હોય જિલ્લાના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતોનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ફરી પાક વીમા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઝડપી પાક વીમો ચૂકવવામાં આવે તેવી માગણી સાથે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરાઈ હતી. ઉપરાઉપરી 2 વાર પૂર હોનારત સમયે થયેલ નુકસાનનું વીમા વળતર ન ચૂકવતા ખેડૂતો રોષે ભરાયા છે. વીમા કંપની દ્વારા પહેલેથી જ પાક વીમો કાપી લેવાય છે, પરંતુ પાક નિષ્ફળ ગયા બાદ કોઈ વળતર ચૂકવાતું નથી. બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી પાક વીમાના પ્રીમિયમ પેટે મોટી રકમ વસૂલ કરાઈ છે, પરંતુ કોઈ ખેડૂતોને પાક વીમો ચૂકવાયો નથી, જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને ઝડપી રાહે પાક વીમાનું વળતર ચૂકવવાની રજૂઆત કરાઈ હતી. પાક વીમાને લઈ કિસાન સંઘે વિરોધ નોંધાવી 15,000થી વધુ ખેડૂતોના હસ્તાક્ષર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવાની પણ શરૂઆત કરાઈ છે. આ મામલે કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે દરેક ગામોમાંથી 50 પત્રો વડાપ્રધાનને મોકલાશે. પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના સરકારે લાગુ કરી હતી. પહેલાં એ મરજિયાત હતી, 2015માં એને ફરજિયાત લાગુ કરી છે, ખેડૂતોના હિતમાં લાગુ કરી છે. પરંતુ અમને એ ખબર નથી કે આ ખેડૂતોના હિતમાં છે કે વીમા કંપનીઓના હિતમાં છે. ચાલુ સાલે 2015-2017માં પૂર હોનારત આવ્યું હતું. 2017માં આપણા જિલ્લામાંથી મોટામાં મોટા ખેડૂતોના પાક ધિરાણ જે બેંકોમાં લીધા હતા એના વીમા પ્રીમિયમ કપાણું હતું. અને અમને જે થોડી ખબર છે એ પ્રમાણે લગભગ 7 કરોડ અને 70 લાખ રૂપિયા વીમા કંપનીના ખાતામાં ખેડૂતોના જમા થઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી 1 પણ રૂપિયા ખેડૂતોના ખાતામાં વીમા કંપનીએ વળતર પેટે આપ્યો નથી. ભારતીય કિસાન સંઘે આગામી ઘણી વખત સરકારમાં રજૂઆત કરી છે, જિલ્લાના કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, અને એના ભાગરૂપે હમણાં જ આ અઠવાડિયાથી તમામ તાલુકા મથકે પણ તમામ તાલુકા સમિતિ આવેદનપત્ર આપી અને પાક વીમાની માગણી મૂકી છે પ્રધાનમંત્રી આગળ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ આગળ. પરંતુ અમને એવું દેખાઈ રહ્યું છે કે એમાં કોઈ રિઝલ્ટ મળે એવું દેખાતું નથી. એના કારણે આજે અમે આખી જિલ્લા સમિતિ આજે અહીંયા ઉપસ્થિત રહી અને કલેક્ટર સાહેબને એમના મારફત વિજયભાઈ રૂપાણી સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને સાથે સાથે આગામી કાર્યક્રમ અમે નક્કી કર્યો છે કે તમામ ગામડાઓમાંથી તમામ ભારતીય કિસાન સંઘની જે ગ્રામ સમિતિઓ છે એ પોતાના ગામમાં ઓછામાં ઓછા 50 પોસ્ટકાર્ડ
પ્રધાનમંત્રી કાર્યાલય નવી દિલ્હી પહોંચાડે અને એટલા બધા મોટા પોસ્ટ કાર્ડ મોકલે કે એમની જે ઓફિસ છે એ પોસ્ટ કાર્ડથી ભરાઈ જાય. અને એનાથી પણ જો અમને કોઈ ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આક્રમક કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ. એ જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના પાક ધીરણ લીધા એમાં પોતાના બધાના જ પ્રીમિયમ ભરેલા હોવા છતાં ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ, એના આગલા વર્ષે પણ વરસાદના કારણે ઉનાળત થઈ, તો આ ઉનાળતમાં ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ખુદ મુખ્યમંત્રીશ્રી પોતે અહીં પધારી 5 દિવસ સરકારેથી ચલાવી હોય આ જિલ્લામાંથી, ત્યારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પણ પોતે હેલિકોપ્ટરમાં આ નિરીક્ષણ કર્યું હોય તો આ જિલ્લાને આજ દિન સુધી વીમાની એક પાય પણ કોઈને મળી નથી કોઈ ખેડૂતને. તો ખરેખર ખેડૂતોને વીમાના પ્રીમિયમ ભરેલો હોવા છતાં અન્યાય થયો છે. ખેડૂતોને, જે ખેડૂતોને નિષ્ફળ ગયા પાક, એવા ખેડૂતોને જલ્દીમાં જલ્દી સત્વરે વીમાની રકમ મળે એવી અમારી ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાની રજૂઆત છે. આવનારા સમયમાં અમે પોસ્ટકાર્ડ લખી માનનીય પ્રધાનમંત્રીશ્રીને મોકલી રહ્યા છીએ. તેમ છતાં જો વીમાની રકમ નહીં મળે, સરકાર ખેડૂતોનો હિત નહીં વિચારે, તો આવનારા સમયમાં અમારે વધુ ઉગ્ર આંદોલન કરી અને વધુ આગળ વધવું પડશે. જિલ્લા મથક પાલનપુર ખાતેની સિવિલ હોસ્પિટલમાંથી એસી અને ફાયર સિસ્ટમની પાઇપોની ચોરી થઈ જતા સિવિલના અધિકારીઓએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠામાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે, ત્યારે હવે સરકારી ઇમારતો પણ સલામત રહી ન હોવાની પ્રતીતિ કરાવતી એક ઘટનામાં પાલનપુર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ડી બ્લોકની પાછળ લગાવેલા એસીની કોપર પાઇપો અને ફાયર સિસ્ટમની અંદાજે 47,000 રૂપિયાની કિંમતની પાઇપોની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના અધિકારીએ પાલનપુરના પૂર્વ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રેની જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ગયા અઠવાડિયે અમને પાછળના નવા બિલ્ડિંગ ડી બ્લોકમાં એસીના આઉટડોર યુનિટમાંથી કોપરની પાઇપો ચોરાઈ જાય તેવી ફરિયાદ મળેલી હતી. તે બાબતે અમે સિક્યુરિટીનો સ્ટાફ વધારતા 13મી તારીખે મોડી રાત્રે એક ચોર પકડવામાં આવ્યો હતો અને તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તેમાં આશરે 40,000-50,000 માલ મિલકતનું નુકસાન થયેલું હોય તેવું અમને જણાય છે. તો આ બાબતે અમે ફરિયાદ આપી અને આગળ કાર્યવાહી કરવા માટે પોલીસને જણાવેલ છે અને તે એસીના આઉટડોર યુનિટનું રિપેરિંગનું કામ અત્યારે ચાલુ છે. બનાસકાંઠાના થરાદથી વાવ તરફ જતા હાઈવે ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક જણને ઈજા થઈ છે. થરાદ તાલુકાના ચારડા ગામ પાસે ટ્રક અને ટેન્કર અથડાઈ પડતા ટેન્કરના આગલા ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. આ ઘટનામાં એક જણને ઈજા થઈ છે, જોકે સદભાગ્યે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે. બનાસકાંઠામાં પણ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે, ત્યારે થરાદ ખાતેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. થરાદ કોલેજમાં ગત 15મી જૂનથી 18 જૂન અને 20 જૂનના રોજ સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફને બાયસેગ પરથી પ્રસારિત યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન અપાયું હતું. ત્યારબાદ વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોલેજના અધ્યાપક ડૉક્ટર બિપિનભાઈ ચૌધરીએ કોમન યોગ પોર્ટલના આધારે યોગાસનોનું નિદર્શન કરાવ્યું હતું, જ્યારે કોલેજના આચાર્ય ડૉક્ટર ભરતભાઈ કણઝારિયા સહિત શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ યોગનો અભ્યાસ કર્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળાને 88નો અડ્ડો બનાવી દેનાર અસામાજિક તત્વોની હલકટ કુચેષ્ટા, શાળાના વર્ગખંડોના તાળા ઉપર મળ ચોંટાડી દેવાતા ઉશ્કેરાયેલા સ્થાનિક વાલીઓ તેમજ શાળા પરિવારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની કરી માંગ. પાલનપુરમાં 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીના 9 બોર પૈકી 2 બોરની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન, ડીસામાં મહત્વના માર્ગો ઉપર નંખાયેલા સોડિયમ રિફ્લેક્ટર ગણતરીના દિવસોમાં જ ઉખડવા લાગતા કોન્ટ્રાક્ટરની નીતિ સામે સવાલો, ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધમંડળીના સંચાલક મંડળની ચૂંટણીમાં મનમાની આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો, ડીસામાં ભરબપોરે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા ગરમીમાં સેકાયેલા વાહન ચાલકોમાં ભારે રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં ડીસા। चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने। नया वालूटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। वालूटा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री। सिल्पोलिन ताड़पत्री क्या वपराय छे। જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં ડીસા શહેરમાં રિજમેન્ટ વિસ્તારમાં આવેલી ઝવેરીનગર પ્રાથમિક શાળા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। રાત્રિ દરમિયાન આ શાળામાં દારૂની મહેફિલો જામે છે અને બાદમાં આ શાળાના સંડાસોમાં દારૂની બોટલો ફેંકી દેવાય છે। આજે તો આ વિસ્તારના અસામાજિક તત્વોએ તો હદ કરી દીધી અને શાળાના તાળા ઉપર મળ લીપીને આ હરકતથી સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। આજે શાળાના વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો હતો। આમ તો શાળા એ વિદ્યાનું ધામ અને સરસ્વતીનું મંદિર માનવામાં આવે છે। શાળામાં આવતા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હોય છે જેથી શાળાને પવિત્ર સ્થાન માનવામાં આવે છે। પરંતુ કેટલાક અસામાજિક તત્વો શાળા જેવા પવિત્ર ધામને પણ અપવિત્ર કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી। વાત છે ડીસા શહેરમાં રેજિમેન્ટ વિસ્તારમાં આવેલી ઝવેરીનગર પ્રાથમિક શાળાની। આ શાળામાં દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય ચાલે છે અને સાંજે શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ જેવી રાત પડે છે ને આ શાળા બની જાય છે અસામાજિક તત્વોનો અડ્ડો। આ શાળામાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે અને ત્યારબાદ અહીં દારૂની મહેફિલો ચાલે છે। રાત્રિ દરમિયાન દારૂના અડ્ડા સમાન બની જતી આ શાળામાં આવા અસામાજિક તત્વો રાત્રિ દરમિયાન મહેફિલ મનાવ્યા બાદ દારૂની બોટલો અને દારૂની પોટલીઓ શાળાના મેદાનમાં જ ફેંકીને જતા રહે છે। આજે તો આ વિસ્તારના અસામાજિક તત્વોએ હદ વટાવી દીધી હતી। આ શાળાના ઓરડાઓને મારવામાં આવેલા તાળા ઉપર મળ ચોંટાડીને અસામાજિક તત્વો નાસી ગયા હતા। આજે જ્યારે શાળા પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા ત્યારે શાળા પર મળ ચોંટેલું જોઈને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો પણ ચોંકી ગયા હતા અને આ ઘટનાના વિરોધમાં આજે વિદ્યાર્થીઓને બહાર બેસાડીને અભ્યાસ કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ આ ઘટના અંગે શાળાના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। આજે સવારે આચાર્ય સાહેબને બોલાવવા આવેલા કહેલ કે સ્કૂલના લોક ઉપર કોઈ સંદાસ લગાડી દીધેલ છે। આજુબાજુના બધાએ જે દારૂ આવા તત્વો હોય ગમે તે હોય અહીં દારૂ પીએ જુગાર રમે અને તોડફોડ કરી સ્કૂલમાં બધું નુકસાન કરે છે અને આવું કૃત્ય ખરાબ કૃત્ય કરી અને સ્કૂલની ઓફિસ સાહેબે આજે ખોલી નથી। અમારી શાળાની અંદર આજ સવારમાં મેં આવ્યા ત્યારે શાળાનું જે ઓફિસમાં ગયા છે તાળો એના અંદર લોકો પલી ઠંડા ભરી નાખ્યું છે અને આગળ પણ વેળું છે અમારે કેવી રીતે શાળા ખોલવી એના કારણે આજનો મારો દિવસનું શૈક્ષણિક કાર્ય તમામ ચાલુ અંદર હોવાથી
બંધ રહ્યું છે. આ છે પ્રવૃત્તિ વારંવાર થાય છે. હા, વારંવાર થાય છે. લોકો સ્કૂલની અંદર દારૂ પીને પોટલો નાખે છે, ખેલી નાખે છે અને કાચની બોટો પણ ફોડી નાખે છે અંદર પીને. એ પણ અમુક કાર્ય કરતા હોય અંદર. વિદ્યાનાથ ધામને આ રીતે અપવિત્ર કરવું તે અસામાજિક તત્વોની માનસિક વિકલાંગતા જ સાબિત કરી રહી છે. ત્યારે આવા તત્વોને અંકુશમાં રાખવા માટે રાત્રિ દરમિયાન પોલીસ પણ પેટ્રોલિંગ વધારે તો વિદ્યાનાથ ધામને અપવિત્ર થતું બચાવી શકાય. બનાસકાંઠામાં થરાદ ખાતેની સર્વોદય સોસાયટીમાં સીસી રોડનું કામ અધૂરું છોડી દેવાતા સર્જાયેલ ઉહાપો સંદર્ભે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની ધારી અસર થઈ ગઈ છે. આ અહેવાલના પગલે કોન્ટ્રાક્ટરે રોડ ઉપરથી રેતી અને કપચીના ઢગલા દૂર કરાવતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. થરાદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી વચ્ચે નવો આરસીસી રોડ બનાવવા માટે બંને બાજુ સાઈડો ખોદવામાં આવી હતી. જોકે ત્યારબાદ એક બાજુની સાઈડે આરસીસી રોડ બનાવીને બીજી સાઈડની કામગીરી અધૂરી છોડી દેવાતા આ હાર્દસમા માર્ગથી નગરમાં પ્રવેશતા વાહનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડતો હતો. વળી કોન્ટ્રાક્ટરે રોડને પાણી સિંચવા માટે બનાવેલા માટીના ક્યારા ટેકરા સ્વરૂપે જામી જવા સાથે રોડની સાઈડે કપચી અને રેતના ઢગલા કરી દેવાતા ભારે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી સર્જાતી હતી. આવી સ્થિતિમાં રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની માગણી સાથે નગરજનો દ્વારા આંદોલનની ચીમકી પણ અપાઈ હતી. ત્યારે બીકે ન્યૂઝ ચેનલે પણ આ સમસ્યાને વાચા આપતો અહેવાલ રજૂ કર્યા બાદ આ અહેવાલની ધારી અસર થઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા આજે સવારે રોડ ઉપરથી માટી તથા કપચી અને રેતીના ઢગલા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મહદઅંશે રાહત થઈ છે. જોકે બીજી સાઈડની કામગીરી હાથ નહીં ધરવાના કારણે ચોમાસામાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હોય ભારે મુશ્કેલી સર્જાય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ ન કરાય તો આંદોલન છેડવાની ચીમકી સાથે સ્થાનિક રહીશોએ ફરી થરાદની પ્રાંત કચેરીમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હોવાનું સ્થાનિક અગ્રણી ડોક્ટર કમલેશભાઈ એન્જિનિયર અને યુવા અગ્રણી દશરથભાઈ દવેએ જણાવ્યું હતું. જિલ્લા મથક પાલનપુર શહેરમાં 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્થાનિક નગરપાલિકા દ્વારા અંદાજિત 40 લાખના ખર્ચે શહેરમાં પાણીના 9 બોર મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરના માલણ દરવાજા અને દેવપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર પાણીના 9 બોરનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું. પાલનપુર નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ અશોકભાઈ ઠાકોર, પાણી પુરવઠા સમિતિના ચેરમેન શાંતિભાઈ પટિયાર, શાસક પક્ષના નેતા હસમુખભાઈ પટિયાર, મેહુલભાઈ ગઢવી, દેવેન્દ્રભાઈ રાવલ, વિપુલભાઈ રાવલ સહિત અન્ય નગરસેવકોની ઉપસ્થિતિમાં આ બંને 9 બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 9 જેટલા પાણીના બોર કાર્યરત થયા બાદ ધરોઈનું પાણી બંધ હશે ત્યારે લોકોને પાણી વગર મુશ્કેલી વેઠવાનો વારો નહીં આવે તેવો વિશ્વાસ પાલિકાની પાણી પુરવઠા સમિતિના ચેરમેન શાંતિભાઈ પટિયારે વ્યક્ત કર્યો હતો. પાલનપુર શહેર માટે 14મા નાણાપંચમાંથી આશરે અંદાજિત 40 લાખ આસપાસના બોરો અમે મંજૂર કર્યા છે. માલણ દરવાજે રાજીવ આવાસ યોજનાનો આજે પહેલાં બોરનું મુહૂર્ત કર્યું છે. ત્યાં એ વિસ્તારમાં પાણીની જે અછત હતી અને રાજીવ આવાસ યોજનાની જે સ્કીમ બનાવેલી છે એ વિસ્તાર, પછી માલણ દરવાજાની અમુક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સોસાયટી બને છે એ વિસ્તારને પાણી મળી રહેશે. એટલે આ વિસ્તારમાં ધરોઈની પાણી નહીં આવે તો પણ બોરના હિસાબથી પાણી બધાને મળી રહેશે. બીજા બોરનું મુહૂર્ત આજે દેવપુરા ડીસા રોડ ઉપર છે. દેવપુરાની અંદર પાણીને બહુ અછત હતી તો એ પણ પાણી, દેવપુરાને પણ પાણી બધું જે ધરોઈનું નહીં આવે તો પણ આ બોરના હિસાબે પાણી બધાને મળી રહેશે. બીજા અમુક જે વિસ્તારો છે, લક્ષ્મીપુરા છે, પછી હરિજન કોલોની છે, એ બાજુ વિસ્તારોના પાણી પણ મળતું નથી. એના હિસાબથી ત્યાં પણ બોર લીધા છે અને અઠવાડિયામાં એ પણ બોરો ચાલુ કરી દેવામાં આવશે. ડીસા નગરપાલિકાની ગત બોડી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારની વિગતો એક પછી એક સામે આવી રહી છે. તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના મુખ્ય માર્ગ એવા જલારામ મંદિરથી સાંઈબાબા મંદિર અને સાંઈબાબા મંદિરથી દીપક હોટલ 4 રસ્તા સુધી લગાવવામાં આવેલા રેડિયમ રિફ્લેક્ટરોમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવેલા રિફ્લેક્ટર ગણતરીના કલાકોમાં જ ઉખડી ગયા છે, જેના લીધે આ રિફ્લેક્ટરની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે. ત્યારે આવી હલકી ગુણવત્તાવાળા રેડિયમ રિફ્લેક્ટર લગાવનાર કોન્ટ્રાક્ટર સામે ડીસા નગરપાલિકા તપાસ કરાવે તો પાલિકાને થઈ રહેલા આર્થિક નુકસાનને અટકાવી શકાય તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધમંડળીના સંચાલક મંડળની ચૂંટણીમાં મનમાની આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો. ડીસામાં ભરબપોરે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા ગરમીમાં સેકાયેલા વાહન ચાલકોમાં ભારે રોષ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल, आसमान में सजे तारों से गुनगुनाने वाला पल, त्योहारों में खुशियां बांटने वाला पल, जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय, चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा लिया आपकी फ्रेशनेस आपकी रूटीन ने? नया बालूटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिसे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बालूटा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. विराम बाद फरी एक बार आपनू स्वागत छे. વધુ સમાચારોમાં, ડીસા તાલુકાના બિરડી ખાતે આયોજિત નાગદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં
ડીસાની કેલાલ ઇલેવન ટીમ ચેમ્પિયન બની છે. બ્રેડી ખાતે આયોજિત નાગદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રોમાંચક માહોલમાં સંપન્ન થઈ હતી. આ ફાઇનલ મેચમાં ડીસાની કેલાલ ઇલેવન તેમજ બ્રેડીની ત્રિરંગા ઇલેવન વચ્ચે રસપ્રદ જંગ જામ્યો હતો, જેમાં ડીસાની કેલાલ ઇલેવન ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને આયોજકો મેહુલ રાજગોર, અભયસિંહ દરબાર, રાજુભાઈ રાજગોર તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી તેમજ પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. આ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા સરાહનીય આયોજન કરાયું હતું. ધાનેરા તાલુકાના મોટામેડા ગામે કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિવાદમાં સપડાઈ છે. ગ્રામજનો અને ડિરેક્ટરો આ મંડળીની ચૂંટણી લોકશાહી ઢબે ન થઈ હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ધાનેરા તાલુકાની મોટામેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નવી બોડી મામલે ગ્રામજનો મેદાને પડ્યા છે. મોટામેડા ગામે આવેલ દૂધ મંડળીમાં લાખો લીટર દૂધની આવક થાય છે. જોકે આર્થિક રીતે સદ્ધર મનાતી આ દૂધ ડેરીના સંચાલક મંડળની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી મામલે ગ્રામજનો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. મોટામેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડિરેક્ટર દજાભાઈ પટેલ તેમજ શંકરભાઈ પટેલે મોટામેડા દૂધ ડેરીની ચૂંટણી ગેરકાયદેસર થઈ હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારના નીતિ નિયમોને નેવે મૂકી વર્તમાન શાસકોએ પૈસાના જોરે આખા ગામને અંધારામાં રાખી આ ચૂંટણી કરી છે. મોટામેડા દૂધ મંડળી ખાતે અમે ગ્રામજનના સભાસદને જાણ થઈ કે મોટામેડા દૂધ મંડળીના જે હાલ બની બેઠેલા ડિરેક્ટરો અને જે મંત્રી એકદમ ખોટો રેકોર્ડ ઊભો કરી અને ગામની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી ન થવા તો ચૂંટણી થઈ અને ડીઆરનો હુકમ કરેલો છે કસ્ટડીયમ તરીકે પીકે ગોળનો 13 તારીખે આજે 20 થઈ આજે એ લોકોએ 18 તારીખે ખોટો રેકોર્ડ ઊભો કરી એમાં ધાનેરાના અમુક રાજકીયો પણ મળે અને દિલ્હીના સત્તાધીશો મળેલા છે અને ગામની ઓળે રસ્તે રહી આજ તો આ લોકો ચૂંટણી બતાવે કાલે કોઈને નફો પણ નહીં દેશે અને અત્યારે પણ પ્રાઇવેટ દોડ અંદર પડેલું છે. મોટામેડા દૂધ મંડળ 400 સભાસદ છે ગ્રાહકો કોઈ જાણતા નથી. ખોટે ખોટા ડપ્ટર અને ખોટો રેકોર્ડ ઊભો કરે અને આ લોકો ખોટી ચૂંટણી બતાવી છે બાકી કશું જ નથી અને ગ્રાહકને સમસ્યા દોડ પણ નથી મળતું અને ખોટી રીતે ગ્રાહકને શોષણ કરવાની વાત છે. પ્રાઇવેટ દોડ લાવીને વેચે છે અને એમનો નફો રળી ખાય છે અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન કરી અને ખોટા અંધારામાં રાખી અને કોઈ ચૂંટણીની કોઈ પ્રક્રિયા થઈ નથી. કોઈ પણ ગામમાં જાણતું નથી ચાલુ અને હું પણ ડિરેક્ટરમાં ચાલુ છું પણ આપણે કોઈ જાણ નથી. એક વર્ષથી કોઈ મીટિંગ નથી બોલાઈ. આ લોકોએ અધર ઝોપડાથી બારોબાર કરે છે. આ લોકો શું માંગણી છે તમારી? અમારી માંગણી છે સત્ય હકીકત થવું જોઈએ, જેથી ગ્રાહકના ખુલ્લા થવું જોઈએ, ગ્રાહકના નજર હેઠળ થવું જોઈએ અને સાચે સાચું થવું જોઈએ. મોટામેડા દૂધ મંડળીના સંચાલક મંડળની ચૂંટણી સામે ઉહાપોહ સર્જાતા આ ચૂંટણી પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. પશુપાલકો તેમજ ગામના આગેવાનોને કોઈ જાણ કર્યા વગર ખોટું રેકોર્ડ ઊભું કરી આ ચૂંટણી કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બનાસ ડેરીના સત્તાવાળાઓ પણ આ મામલે યોગ્ય તપાસ કરી સાચી હકીકતને બહાર લાવે તેવી માગણી જોર પકડી રહી છે. આ ડેરીના સંચાલકો ખાનગી કંપનીનું દાણ વેચી ભ્રષ્ટાચાર આચરતા હોવાના ગંભીર આક્ષેપો પણ ગામ લોકો કરી રહ્યા છે. મોટામેડાની અંદર દૂધ મંડળની અંદર 12 મહિનાની અંદર કોઈ પણ છૂટની થતી નથી. કોઈ જાણતું નહીં તમામ અને ગયા વખતે હું તો અધ્યક્ષ તરીકે ચૂંટણી કરવાની પ્રક્રિયા કરવા હરકું કમિટીને રદ કરી લઈએ તેવું હું આ જણાવું. આજે શું થયું ચૂંટણીમાં? આજે ખોટી રીતે ચૂંટણી ઉભી કરી છે. રેકડે કોઈ ચૂંટણી સીઝ નથી 12 મહિનાની અંદર આજથી મોડી આવું કરવાનું કારણ એમ ખોટું કરો. હવે એ તો એને એનાથી દાદાગીરી ઉપર દીકરીનો હું સત્ય છું પણ મારા દલિતોનો 70 ઘરે પણ મને કોઈ આજ સુધી જોડ કરવામાં આવી નથી અને કોઈ મિટિંગમાં કા કોઈ મેં બોલાયા નથી. આવી મારી કર્યું એ કેવું ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરમાં હવે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પેચીદી બની રહી છે. શહેરમાં વધતા જતા વાહનોની સાથે લોકોની મુશ્કેલીઓ પણ ખૂબ જ વધી રહી છે. આજે એકવાર ફરી ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં ભર બપોરના ભારે ચક્કાજામ સર્જાયો હતો, જેથી વાહન ચાલકોને આકરી ગરમીમાં અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી. આજે ઉત્તર ગુજરાતનું મુખ્ય વેપારી મથક ડીસા શહેર. ડીસા શહેરનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોથી દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જેમ જેમ આ શહેરનો વિકાસ વધતો જઈ રહ્યો છે તેમ તેમ આ શહેરની સમસ્યાઓમાં પણ વધારો થતા જોવા મળી રહ્યો છે. વધતા જતા વિકાસ સાથે હવે ડીસા શહેર માટે સૌથી મોટી અને માથાના દુખાવાની સમસ્યા કોઈ સર્જાઈ હોય તો તે છે ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા. શહેરમાં પાલિકા દ્વારા બેફામ રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સોને આપેલી મંજૂરી, નગરજનોમાં ટ્રાફિક સંજનનો અભાવ
અને ટ્રાફિક પોલીસની અણઅવડત અત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જન્મ આપી રહી છે. ડીસા શહેરમાં આજે એકવાર ફરી હાઈવે વિસ્તારમાં ભર બપોરના નિશાળો છૂટવાના સમયે ભારે ચક્કાજામ સર્જાયો હતો. કલાકો સુધી લાગેલા આ ચક્કાજામ દરમિયાન વાહન ચાલકો સહિત શાળાએ છૂટીને ઘરે જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે દરેક શાળાના છૂટવાના સમયમાં ફેરફાર કરવા ઉપરાંત રસ્તા પર પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવે તો આ સમસ્યામાંથી નિજાત મેળવી શકાય છે. આ ઉપરાંત પૂરતી પાર્કિંગની સુવિધા વિનાના શોપિંગ કોમ્પ્લેક્સ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 40,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 40,200 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 771 થી 780 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 705 થી 726, મગફળીના 710 થી 815, ઘઉંના 325, બાજરીના 233 થી 255, તેમજ રાજગરાના ભાવ 1000 થી 1117 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 391 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 416, મગફળીની 27,952, ઘઉંની 25, બાજરીની 10,687 તેમજ રાજગરાની 33 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર પંથકમાં 300 કરોડનું ફુલેકું ફેરવી છુમંતર થઈ ગયેલા ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે થાપણદારોએ ઉપાડ્યું કાનૂની હથિયાર, પોલીસ દ્વારા ધરપકડના ચક્રો ગતિમાન. ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળાને 88નો અડ્ડો બનાવી દેનાર અસામાજિક તત્વોની હલકટ કુચેષ્ટા, શાળાના વર્ગખંડોના તાળા ઉપર મળ ચોંટાડી દેવાતા ઉશ્કેરાયેલા સ્થાનિક વાલીઓ તેમજ શાળા પરિવારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની કરી માંગ. પાલનપુરમાં 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીના 9 બોર પૈકી 2 બોરની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન. ડીસામાં મહત્વના માર્ગો ઉપર નંખાયેલા સોડિયમ રિફ્લેક્ટર ગણતરીના દિવસોમાં જ ઉખડવા લાગતા કોન્ટ્રાક્ટરની નીતિ સામે સવાલો. ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધમંડળીના સંચાલક મંડળની ચૂંટણીમાં મનમાની આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો. ડીસામાં ભરબપોરે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા ગરમીમાં સેકાયેલા વાહન ચાલકોમાં ભારે રોષ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.